જૂનાગઢના ભેસાણમાં ગાયોના શિકારનો મામલે ચાલતા આંદોલનનો મામલો અંતે ભેસાણા નજીક રણસીવાઓ બીટના ફોરેસ્ટ મેહુલ મકવાણાની બદલી કરાઈ. જૂનાગઢના ભેસાણાના ઉત્તર રેન્જમાં જે ગાયોના શિકાર મામલે જે લોકો આંદોલન ચાલતું હતું તે મુદ્દે ગીર જંગલમાં ઉત્તર રેન્જના રણસીવાઓ બીટમાં તારીખ 21ના રોજ જે માલધારી પરિવારની ગાયોને સિંહના મુખમાં ધકેલી દેનારને શિકાર મામલે જવાબદાર વનકર્મી સામે ઉઠેલી માંગને લઈને વન વિભાગ તપાસ સમિતિ દ્વારા ફોરેસ્ટ મેહુલ મકવાણાની અંતે મોટી મારડ વનીકરણ ખાતે બદલી કરવામાં આવી છે, જેને લઈને લોકોનો રોષ શાંત પડ્યો છે. ભેસાણા તાલુકાના નવા વાઘણિયાના માલધારીની ગાયો ચરતી હતી ત્યાંથી ફોરેસ્ટ કર્મી મેહુલ મકવાણાએ ગાયોને થાણે લઈ ગયો હતો અને રાત્રિના સિંહ આવી ચડતા ચાર ગાયોના મારણ કર્યા હતા, જે મુદ્દે ભારે વિરોધ થયો હતો, જેને લઈને તારીખ 2ના રોજ 20 ગામો બંધ રહ્યા હતા, જેને લઈને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી ને ફોરેસ્ટ મેહુલ મકવાણા રજા ઉપર ઉતારી દેવામાં આવ્યો હતો. બાદમાં તપાસ અધિકારી દ્વારા તેમને તારીખ 10ના રોજ મોટી મારડના વણીકરણ વિભાગમાં બદલી કરી દેવામાં આવી હતી, જેને લઈ લોકોમાં રાહતનો શ્વાસ અનુભવાયો. હાજી, હું મૂળ કાળા ગડબાનો છું, અટાણે હાલ નવા વાંઘણિયા રહું છું. મારો દીકરો ગાયો સારવા ગયો ડેમમાં, તો એ 3-4 જણાને દેખી ગયો ફોરેસ્ટને, એટલે એ ભાગી અને 2ના ગાળામાં 2-2.5ના ગાળામાં મારી પાસે આવ્યો કે આપા આપણે ફોરેસ્ટવાળા ગાયો હાંકી ગયા. રણસીવાયનો ઇસ્ટાફ હતો મસરિયા ડેમમાંથી, તો મેં કોઈ હાંકી ગયા હતા કે હા, મેં કોઈ કાંઈ વાંધો નહીં, તને માર્યું કૂટ્યું નથી નાખ્યો, હું તો ભાગી સૂચ્યો છું. તો પછી હું ફોન માંડ્યો કરવા, તો હું ફોન મેં અહીંયા ચોકીદાર છે એક મીણીઓ કરીને એને ફોન કર્યો. એણે પેલા મારા ભાઈને કહી દીધો કે આ કાળો ખૂટ્યો ને કેના છે આ ગાયો ભાઈ કાળા ખૂટિયાવાળ્યું. તો એણે મારા ભાઈને ફોન કર્યો, એટલે મને મેં પછી મારા ભાઈ પાસે નંબર લીધા, કેણે તો કે આ મીણીએ ગાયો કોણ આખી ગયા કે ભાઈ આ રણસીભાઈનો ઇસ્ટાફ આટલા જણા હતા. એટલે મારા ભાઈને ફોન કર્યો, કાળો ખૂટ્યો અને આટલું ગાયું છે કાળા ખૂટ, એટલે મારી ગાયો 15 ગાયો હતી ખૂટ્યા હતી, 15 થાય 14 ગાયો ને 15મો ખૂટ્યો હતો. તો એ હાંકી ગયા સાહેબ. તો પછી મેણિયાને મેં ફોન કર્યો, એ ચોકીદાર મેણિયો હતો એને, કે ભાઈ મેણિયા ગાયો થાકી, હું તો ભાઈ બિલખા છું આમ છું. મેં કહ્યું તો આગળ કાળા ખૂટ્યાની વાવડ દીધા ને મારા ભાઈને ફોન કર્યો તો તને થાય કે મને તો સોહાણ સાહેબે કહીને ફર્યું ફર્યું વાતો એ માણસ કરવા માંડ્યો. તો મેં કહ્યું આગળ તો કરતાળ કે હું જાણી જાઉં. પછી મેં કર્યો ફોરેસ્ટને ફોન, 3ના શિયાળાના ગાળામાં મેહુર સાહેબ મકવાણાને. મેં કહ્યું સાહેબ આ ગાયો માર્યો આખી ગયો, છોકરો ભાગી આવ્યો મસરિયા તળાવ ડેમમાંથી, ત્યાં ક્યાં હા ગાયો આખી આવ્યો હતો, તું ક્યાં અહીંયા આવ્યો? મેં કહ્યું હવે તમે મારી ગાયો આખી ગયા અહીંથી તો ડેમમાંથી, તો હું અહીંયા આવું તો મને તમે મારવા જ બોલાવો ને, એક તો મારી ગાયો આખી ગયા, હું કેમ આવું? મેં કહ્યું હું નહીં આવું, પણ મારી ગાયો તમે હાંસવ જોઈ 15 અને કાંઈ થવું ન જોઈએ. તો મેહોર સાહેબ કે હા તારે જવા દે, કે તો પીએસઆઈ પાસે વયો જા, ફરિયાદ કરી દે મને, કે એમ કરીને ફોન એને કાપી નાખ્યો. કાપી નાખ્યો પછી હું તો સાહેબ મૂંઝાઈ ગયો, અમારો તો કોણ, અમારો તો ઈશ્વર હોય, અમારી પાસે કોઈ બીજું તો નથી, અમે માલધારી જંગલના છીએ, કાળા ગરબાના બાપ દાદાથી પેઢીઓ વખતથી કાળા ગરબા જંગલમાં મકાન છોડાવી દીધા ખાતા એ અમને સાહેબ, હજી અમારા મકાને ઉભા અને અહીંયા વાઘણિયામાં કહી રહ્યા. પછી ગાયનું શું થયું? પછી એ ગાયો સાહેબ ત્યાંથી રાતે ભાગી ભાગી ને આવ્યું. પછી મને સાંજે ફોન કર્યા 8-1 વાગે, ફોન માંડ્યા કરવા તું હાંકી જા હાંકી જા હાંકી જા. પછી 8 વાગે ફરતા આવજો હતા, વચમાં ઊભ્યો રાખ્યું હતું રણસિંહ, તો ફરતા આવજો અને મારે કેમ હાંકવા જવું, મારા ભેગો કોણ આવે મારી જ નાખે, મારાથી શકલું ઉડે તો ગાયો ભાગે, તો એને મારે કેમ રાખ્યું, મારા હાથથી જ મરાવ્યું ને. મેં કહ્યું હવે તમે હાંસવજો, તો એણે તો એ ગાયો મરવી જ નાખ્યું, માર્યો ભાગી ભાગી અને 10 રાતને 12 ને 1 વાગ્યા 11 પૂગ્યા, કાંઈક એકાદા બે સવારે 11 આવ્યા અને 15 હતા, એમાં હજી 4 ગાયો મારીઓ ગુમ થઈ ગયો. 2 હોવાવડીઓ વાસળીઓ એની ભાંભરડા નાખે છે, હોવાવડીઓ 6-6 લીટર દૂધ કરતી હતી અને 1 ગાભણે 7-8 મહિનાનો ગાભ પેટમાં. પછી તમારી પાસે અત્યાર સુધી જંગલ ખાતાવાળું કોઈ આવ્યું ખરી? નહીં નહીં, અમારા જંગલ ખાતાવાળા કોઈ ના આવ્યો, પછી મને પાસે જ નથી આવ્યા. ઉચ્ચ અધિકારી તમે રજૂઆત કરી? ક્યાંય કાંઈ નહીં કાંઈ નહીં, અમારી કોઈ સાંભળતા નથી અને